विद्यार्थी मित्रों धोरण 8 विषय छे आपनो सामाजिक विज्ञान पाठ छे आपनो बीजो भारत मां ब्रिटिश शासन ईस्वीसन 1757 થી ઈસ્વીસન 1857 ભાગ 1 ની અંદર આપણે જોયું કે કેવી રીતના એ લોકોએ આપણા દેશમાં પાઠ પહેલાની અંદર પણ આપણે જોઈ લીધું હતું કે કેવી રીતના યુરોપિયન પ્રજા આવે છે યુરોપિયન પ્રજા અલગ અલગ હતી કે પોર્ટુગીઝો ડચ લોકો ડેનિશ લોકો ફ્રેન્ચો અને અંગ્રેજો એમાંથી બધી પ્રજા ટકી ના શકી પણ જે અંગ્રેજો હતા જે બહુ શક્તિશાળી હતા તેથી અંગ્રેજો આપણા ભારતમાં ટકી શક્યા અને એમને પોતાની સત્તા સ્થાપી લીધી હતી એ બધું આપણે અગાઉના પાઠમાં જોઈ લીધું અને ત્યારથી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન શરૂઆત થઈ અને એની અંદર પણ જે પ્લાસીનું યુદ્ધ થયું અને ત્યાર પછી બક્સરનું યુદ્ધ થયું તો બક્સરના યુદ્ધથી અંગ્રેજોના હાથમાં રાજકીય સત્તા આવી ગઈ અને રાજકીય સત્તા આવી ગઈ એટલે એ લોકોએ અમુક અમુક પદ્ધતિઓ કરી તો આપણે અગાઉના ભાગ 1 ની અંદર જોઈ લીધી કે કાયમી જમાબંધી તો કાયમી જમાબંધી કોને શરૂ કરી હતી તો કોર્નોપોલિસ બરાબર શું હતું કાયમી જમાબંધીમાં કે જે ખેડૂતો હતા કે જે જમીનદારો હોય એ લોકોને કાયમ માટે જમીનના જે મહેસૂલ છે મહેસૂલ ભરવું જ પડતું અને એ જમીન મહેસૂલ ભરવા વાળાને જે પદ્ધતિ હતી જે વ્યવસ્થા હતી એને ફાર્મિંગ કહેવાય અને એ વ્યવસ્થામાં જમીનદારો હતા તો જમીનદારોએ એમના ગામના જે હોય લોકો બધા જે બી ખેતી કરતા હોય એ બધાનું જમીન મહેસૂલ ઉગ્રાવતા અને સરકારને પહોંચાડતા હતા પાંચમું એવું બી હતું કે નવ ભાગ એ સરકારને આપવાનો એક જ ભાગ પોતાના માટે રાખવાનો હતો એવી રીતના ત્યાર પછી બીજી પદ્ધતિ કે રૈયતવાળી પદ્ધતિ તો રૈયતવાળી પદ્ધતિમાં જે થોમસ મૂર છે એના કાયમી જમાબંધીમાં કોર્નોવાલિસ હતો એવી રીતના રૈયતવાળી પદ્ધતિ તો એની અંદર થોમસ મૂર હતો અને એ થોમસ મૂરોએ પણ 19મી સદીમાં એ પદ્ધતિ શરૂ કરી હતી 1820માં અને એની અંદર એ કયા રાષ્ટ્રમાં તો મુંબઈ અને ચેન્નઈમાં અને ત્યાર પછી એટલે એમને પણ એક એવું શું રાખ્યું હતું કે જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવતો અને એને પોતાની જે શરતો હોય એ શરતો આપણા ખેડૂતોને યોગ્ય લાગતી ન હતી બરાબર તો એ રીતના એ આપણે રૈયતવાળી પદ્ધતિ જોઈ લીધી હવે આપણે જોઈએ મહાલવાળી પદ્ધતિ તો મહાલવાળી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો હર્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવાળી પદ્ધતિ દાખલ કરી જે રીતના રૈયતવાળી પદ્ધતિ થોમસ મૂરોએ શરૂ કરી હતી તો એવી રીતના જે મહાલવાળી પદ્ધતિ છે એ મહાલવાળી પદ્ધતિ કોને કરી હર્ટ મેકેન્ઝી ક્યારે શરૂ કરી તો એ છે 1822માં ક્યારે ઈસવીસન 1822માં શું હતું આ મહાલવાળી પદ્ધતિમાં જોઈએ આપણે કે બ્રિટિશ મહેસૂલી એટલે કે દફતર રેકર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો એટલે કે આપણું જે ગ્રામ હોય જેને આપણે ગ્રામ પંચાયત કહીએ ગામડું કહીએ તો એ ગ્રામ અથવા ગ્રામનો જે સમૂહ આવે એ સમૂહને મહાલ કહેવામાં આવતું હતું મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો આ પદ્ધતિમાં શું હતું કે આ પ્રથા અનુસાર મહેસૂલ જે ઉગ્રાવવાનું એકમ હતું એ એકમ ખેડૂતનું ખેતર નહીં પણ ગામ કે ગ્રામની જમીનના મહેસૂલનો સમાવેશ એટલે આખા ગામની જેટલી બી જમીન હોય એ બધી જમીનોનો મહેસૂલ અને એનો જ જમીન એ રીતના એ લોકોએ નક્કી કર્યો એટલે એનો સમાવેશ થાય છે બીજું શું કે આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અને ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું આ પદ્ધતિમાં એ લોકો શું કરતા ગામનું સર્વેક્ષણ આપણે જે રીતના સર્વે કરીએ એ રીતના સર્વેક્ષણ કરીને ખેતરોનું જે ઉત્પાદન થતું એ ઉત્પાદનની આવક વગેરેને ધ્યાનમાં લઈને જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું આથી આ પદ્ધતિ મહાલવાળી પદ્ધતિ તરીકે ઓળખાય જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી
ગામના મુખીને સોંપવામાં આવી છે. ના રયનવારી પદ્ધતિ કાયમી જમાબંધી છે. માં જમીનદારને પેન્સિલ ઉગ્રાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એટલે કે ઇજારદારો કહેવાતા હતા. એ રીતના એની અંદર જે આખા ગામનું જે પેન્સિલ ઉગ્રાવ સમૂહનું ગ્રામ અથવા ગામનો ગ્રામનો સમૂહ એને કહેવાય મહાલ. અને એ બધાનું જે મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવતું એને મુખી કહેવાતા હતા. એટલે કે એ ગામનો જે મુખી હોય એને એ કામ સોંપવામાં આવતું હતું. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિતિ સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થઈ ગયા. એટલે કે વર્ષોથી જે ચાલી આવેલી પદ્ધતિ હતી ખેતરની કે ખેડૂતની કે જમીનની કે જમીન મહેસૂલની એની અંદર અંગ્રેજોએ ઘણા બધા ફેરફારો કર્યા. અને એ ફેરફારોને કારણે જે બધા આપણા ગામડાના લોકો હતા આપણા ભારતની જે સ્થિતિ હતી તો એ ગામોની સ્થિરતા સ્વાયત્તતા અને સાતત્ય બધું ચિહ્ન ભિન્ન થઈ ગયું. હવે તમને જાણવું ગમશે એ છે કે ઈસવીસન 1765માં બંગાળમાં દિવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું. આથી તેને ખેત પેદાશો ઉપર પકડ જમાવી. એટલે આગળ આપણે જે બક્સરનું યુદ્ધ જોઈ ગયા, બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને દિવાની સત્તા મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી ગઈ હતી. અને એ રીતના એ લોકોએ વાર્ષિક ઉપજ આખા વર્ષની જે ઉપજ હોય એ બધી માહિતી જેટલા જેની જે હોય માનો કે 10-15 એક સમૂહ હોય એક ગામડું હોય તો એ બધા લોકોની જે વાર્ષિક ઉપજ હોય એ ઉપજ એકઠી કરાવવાની એ લોકોએ માહિતી એકઠી કરી. અને તેનાથી શું હતું કે યુરોપના એમના જે દેશો છે એ દેશોમાં ખેત પેદાશોનો નિકાસ કરતા હતા અને આપણું ભારત એ ખેત પેદાશો નિકાસ કરનારું ક્ષેત્ર બની ગયું હતું. અને અંગ્રેજોએ એ ખેત પેદાશો ઉપર જ પકડ જમાવી. ત્યાર પછી કીધું છે કે આપણે કઈ કઈ ચર્ચા કરવામાં છે કે આપણે કઈ કઈ ખેત પેદાશો વિદેશમાં નિકાસ કરીએ છીએ અને કઈ કઈ આયાત કરીએ છીએ શા માટે. તો આપણે આપણા જે ગૌ ચોખા જુવા બાજે જે આપણે કાચો માલ તરીકે બી ઓળખાય પછી એ લોકો અહીંયાથી એમના દેશમાં લઈ જાય નિકાસ કરે. સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના અને ત્યાં જઈને એમાંથી કંઈ ફેરફારો કરે, બીજી નવી વસ્તુ બનાવે અને એમના જે બજારો છે એમાં એ લોકો વેચતા હતા. તો કપાસને બધું અહીંયાથી લઈ જાય ત્યાં આગળ એ લોકો કાપડ બનાવે અને એ કાપડ પછી આપણા દેશમાં પણ વેચાતું, જેને વિદેશી કાપડ પણ કહેવામાં આવતું. કઈ કઈ વસ્તુઓની આયાત કરીએ તો એના જે વિદેશી કાપડ આવતું એની પણ આપણે આયાત કરતા હતા. ચા કોફી હોય તો એની બી આયાત. પછી એ લોકો કઈ આવી નવી વસ્તુ ઘઉં લઈ જાય, ઘઉંમાંથી કદાચ જો એ લોકોએ આવી રીતના ચોકલેટ કે બિસ્કિટ બનાવ્યા હોય તો એ બધી જે વસ્તુઓ છે બધી વસ્તુઓની અહીંયા આયાત થતી હતી. હવે ત્યાર પછી છે કે ખેતીની સ્થિતિ. તો બંગાળમાં દિવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. આથી તેને બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી કંપની ભારતના ખેતી પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઈરાજો સ્થાપવા માંગતી હતી. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાનું મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યા. હવે આપણા ખેતીની સ્થિતિ કે બંગાળમાં એ લોકોએ જે દિવાની સત્તા એટલે કે મહેસૂલ ઉઘરાવવાની જે સત્તા મેળવી લીધી હતી અને એનાથી જે યુરોપમાં આપણા દેશની જે બધી વસ્તુઓ હતી એ વસ્તુઓની માંગ રહેતી હતી અને એ લોકો આપણી બધી વસ્તુઓ છે એ વસ્તુઓ વધારેમાં વધારે લઈ જવાનું ઈચ્છતા હતા અને એમના બજારોમાં વેચતા હતા. અને ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો પાછી મુખ્ય હતી. આથી કંપનીએ ભારતમાં પોતાની મરજી પ્રમાણે વેપારીકરણ કરવાનો પ્રયાસ કર્યો. આ પાકોની અંદર કયા કયા છે જે લોકો અહીંયાથી લઈ જતા નિકાસ કરતા, તો ગળી છે, કપાસ છે, કાચુ, રેશમ, અફીન અને મરીનો સમાવેશ થતો હતો. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે જોઈએ.
તો એ આપણે આગળ છે એ જોઈએ છે. પણ આની અંદર જુઓ જે ચિત્ર આપ્યું છે કે બંગાળના ગ્રામ્ય બજારનું એ દ્રશ્ય, કે એમનું જે ગામડું હતું તો એ ગ્રામ્ય જે બજાર હતું એનું દ્રશ્ય આપેલું છે. કેવી રીતના અંગ્રેજોએ પોતાના બજારો સ્થાપ્યા હતા, પોતાની કંપની વેપારી મથકો સ્થાપ્યા હતા, લોકો કેટલા આવીને વેપાર કરતા હતા એ બધું આ ચિત્રમાં આપેલું છે. હવે આપણે જોવાની છે ખેતીની સ્થિતિ. એ લોકો અહીંયાથી જે બધું લઈ જતા હતા એમાંથી મુખ્યત્વે કયું હતું? ગળી છે, કાચો રેશમ છે, કપાસ છે, અફીણ છે અને મરી લઈ જતા હતા. તો આપણે પહેલાં જોઈએ કાચું રેશમ. તો જે કાચું રેશમ છે એ શું છે કે 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું ના પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી. એટલે કે સૌ પ્રથમ જે અંગ્રેજો હતા, એટલે કે ઇંગ્લેન્ડવાળા, ક્યાંથી લાવતા હતા કાચું રેશમ? તો સ્પેન અને ઇટાલીમાંથી લાવતા હતા. અને એ જે ઇંગ્લેન્ડ છે એ લોકોને આ સ્પેન અને ઇટાલી પર નિર્ભર ના રહેવું પડે એટલે એ લોકો ભારતમાંથી કાચું રેશમ લઈ જતા હતા અને ખેડૂતો પર ગમે તેટલો જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી તો અહીંયાથી કાચું રેશમ લઈ જતા અને એની ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી. બરાબર. અને ત્યાર પછી છે ગળી. તો એ આપણે હવે અહીંયા સુધી આપણે ભાગ 2 જોઈએ છે. હવે બધું આપણે આવતા ભાગમાં જોઈશું.